हेलो फ्रेंड्स, आज आप भणीशुं प्रश्न नंबर 5, आर्य और द्रविड़ संस्कृति की विगत आपो अथवा तो भारत की एक प्राचीनतम प्रजा तरीके आर्य और द्रविड़ों परिचय आपो। तो विद्यार्थी मित्रों, आप जाए छे अगाउ आप प्रथम लेक्चर की अंदर आप भण्या था कि भारत भूमि लोगों अंदर 5 एवी प्रजातिओ थी कि जे भारतना प्राचीन समय अंदर भारत में रहती थी, जेमा नेग्रिटो, ऑस्ट्रेलॉइड, द्रविड, मंगोलॉइड अने पांचमो आर्य। आ 5 प्रजा भारतनी प्राचीन प्रजा छे। तो आपणे आर्य अथवा आर्य संस्कृति विषे भणीए। तो आर्य एटले के नॉर्डिक प्रजा, अन्य समकालीन प्रजा करता वधु विकसित हती। आर्य जे प्रजा छे ए नेग्रिटो, ऑस्ट्रेलॉइड, द्रविड अने मंगोलॉइड आ प्रजा करता खूब सारी एवं विकसित थी। सौथी प्राचीन प्रजा जो गणवामां आवे, जेने आपणे एम कहीए ने कि आदिवासीनी प्रजा, अथवा तो जे एक समय जंगलों में रहती थी, कपड़ा नहोती पहेरती अने रखड़तू भटकतू जीवन जीवती थी, ए प्रजा छे नेग्रिटो प्रजा। पण आजे आर्य प्रजा छे ए भारतनी सौथी विकसित प्रजा गणवामां आवती हती। तो एना लक्षणों तपासवा जोईए अथवा तो एमना विषे वधु विगते चर्चा करवा जोईए, तो तेवो आर्य संस्कृति अने सभ्यताना निर्माता हता। के भारतनी अंदर शुरुआत थी लई अने अत्यार सुधीमां जे कंई आपणे प्राप्त कर्युं छे एमां घणुं खरुं एमनुं प्रदान जोवा मळे छे। तेमणे भारतनी अन्य प्रजानी संस्कृतिओना उमदा तत्वो अपनावीने एक समन्वयकारी संस्कृतिनुं सर्जन कर्युं हतुं। अन्य अन्य जे प्राचीन प्रजातिओ हती ऊपरनी 4, એ પ્રજાતિઓમાંથી ઘણું ખરું શીખી, એમાંથી અપનાવી અને પોતાની સંસ્કૃતિને સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું। આર્ય જે લોકો હતા એ પ્રકૃતિ પ્રેમી હતા, પ્રકૃતિ સાથે ખૂબ સંબંધ ધરાવતા હતા। તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા અને આરાધના કરતા હતા। તે પ્રકૃતિ પ્રેમી હોવાથી પ્રકૃતિને ખૂબ સાથે સંબંધ ધરાવતા હતા, એટલા માટે વૃક્ષો હોય, પુષ્પો હોય, જંગલો હોય એની સાથે તેઓ પ્રેમ કરતા હતા, એને પૂજા કરતા હતા। નદીઓ સાથે તેઓ નદીઓને માતા સમજતા હતા, પર્વતો હોય, સૂર્ય, વાયુ, વરસાદ હોય એની પણ પૂજા અર્ચના કરતા હતા। તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ કરવા માટે વૈદિક ઋચાઓ અને મંત્રો પણ રચ્યા હતા। યાદ રાખજો મિત્રો, જે આર્ય લોકો છે એ વધારે પડતા ભગવાનને ચાહવા માટે, પૂજા અર્ચના કરવા માટે એમણે વૈદિક ઋચાઓ એટલે કે મંત્રો, શ્લોકો રચી અને વધારે પડતું પ્રભુનું ધ્યાન કરી શકે, એની આરાધના કરી શકે એ હેતુથી અલગ અલગ ઋચાઓની રચના કરી હતી। સમય જતાં તેમાંથી યજ્ઞ યાગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ। અત્યારે આપણે પણ યજ્ઞો, હવન આદિ જે કાંઈ થાય છે એ આપણને આર્ય લોકોની ભેટ મળેલી છે। આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશોને આર્યાવ્રત નામ આપવામાં આવ્યું હતું। આર્યો જ્યાં વસતા હતા એ પ્રદેશને આર્યાવ્રત તરીકે ઓળખવામાં આવે છે। ભારતના ઉત્તર ભાગની અંદર આર્યો વધુ પડતા વસતા હતા। આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા અને ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, તેથી એ પ્રદેશને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું છે। યાદ રાખજો મિત્રો, ભારતની અંદર આર્ય પ્રજા છે એ શરૂઆતની અંદર વાયવ્ય ભારતની અંદર રહેતી હતી, જ્યાં 7 મોટી નદીઓ હતી। આ 7 મોટી નદીઓની અંદર રાવી, બિયાસ, સરસ્વતી, ઝેલમ, સિંધુ, સતલુજ અને બિયાસ આ 7 મુખ્ય નદીઓ હતી, જેમાં સરસ્વતી નદી હાલમાં લુપ્ત થઈ ગયેલી છે, એમ આ 7 નદીઓના પ્રદેશને સપ્તસિંધુ તરીકે ઓળખવામાં આવે છે। આર્ય રાજાઓની અંદર ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરત ભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામથી ઓળખાવા લાગ્યો। આર્ય જાતિઓની અંદર કોઈ ભરત નામે રાજા થઈ ગયો હતો, એના નામ ઉપરથી જ આપણા દેશનું નામ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત તરીકે ધીમે ધીમે ઓળખાવા લાગ્યો છે। આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે। જુદી જુદી જે પ્રજાતિઓ ભારતમાં હતી એમાંથી કંઈક શીખી, કંઈ પ્રાપ્ત કરી અને જે કંઈ મેળવ્યું અને એના દ્વારા જ આપણે હાલમાં એના થકી જ જે કંઈ સંસ્કૃતિનો આપણે પરિચય પ્રાપ્ત થાય છે એ આર્યોની પરિણામ છે। ત્યારબાદ બીજી પ્રજાતિ છે દ્રવિડો અથવા તો દ્રવિડ સંસ્કૃતિ। તો દ્રવિડો
આમ તો જોવા જઈએ તો એ મૂળ ભારતના રહેવાસી ગણવામાં આવે છે. જે નેગ્રીટો હતા, ઓસ્ટ્રેલોઇડ હતા, આ જે પ્રજાઓ મંગોલોઇડ હતી, એ પ્રજા તો અલગ અલગ દેશોમાંથી થઈ અને ભારતમાં આવી હતી, પરંતુ દ્રવિડ લોકો તો મૂળ ભારતના જ રહેવાસીઓ છે એવું માનવામાં આવે છે. કેમ કે તેઓ દ્રવિડ ભાષા બોલે છે, તેઓ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો દડોની સિંધુ કિરણની સંસ્કૃતિના સર્જકો મનાય છે. યાદ રાખજો મિત્રો, પાષાણ યુગ જ્યારે પથ્થર યુગ ચાલતો હતો એ સમયના સીધા વારસદાર કહેવાય છે, અને આપણે જે પ્રાચીન જે નગર આયોજન હતું મોહેંજો દડો જે સિંધુ કિરણની અંદર આવેલું છે તો એના સીધા સર્જકો મનાય છે. આપણા જે પ્રાચીન જે શહેરો છે, મોહેંજો દડો હોય, હડપ્પા હોય, આ બધા જે શહેરો હતા એ દ્રવિડ લોકોએ વિકસાવ્યા હોય એવું માનવામાં આવે છે. એટલા માટે જ એ ભારતના સીધા વારસદાર ગણવામાં આવે છે. તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા છે, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો. તે દેવી તરીકે, માતા તરીકે શિવજી પાર્વતી અને પરમાત્મા તરીકે પિતા રૂપે શિવજીની પૂજા આરાધના કરે છે, અને હાલમાં પણ આપણે ત્યાંથી લઈ અને અત્યાર સુધીમાં શિવજી અને પાર્વતીની પૂજા પણ કરીએ છીએ. આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડની ભેટ છે. અત્યારે હાલમાં પણ આપણે પ્રકૃતિ પૂજા કરીએ છીએ અને પ્રાણીઓની પૂજા જે કરીએ છીએ એ દ્રવિડનો ભેટ છે. કેમ કે એ લોકો સૂર્ય, ચંદ્ર, વરુણ દેવતા, અને ત્યારબાદ આપણે પ્રાણીઓની વાત કરીએ તો ગાય છે, બળદ છે, અથવા તો અન્ય પ્રાણીઓ છે, એની જે આપણે કંઈ પૂજા કરીએ છીએ એ દ્રવિડના લોકો પણ એ સમયે પૂજા કરતા હતા. ધૂપ, દીપ અને આરતી વડે દેવ દેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે. એ લોકો સવાર અને સાંજ ધૂપ, દીપ, આરતી વડે દેવીઓને પ્રસન્ન કરવા માટે, દેવીઓની સ્તુતિ કરવા માટે એની પૂજા આરાધના કરતા હતા. દ્રવિડો માતૃમૂલક એટલે કે માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દ્રવિડ લોકો જે હતા એ માતૃમૂલક અથવા તો માતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા ધરાવતા હતા. એટલે કે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે કોઈપણ બાળકનો જન્મ થાય તો એ બાળકના નામની પાછળ પિતાનું નામ આવતું હોય છે, પણ એ સમય દરમિયાન આ દ્રવિડ લોકો બાળકના નામની પાછળ માતાનું નામ આવતું હતું. જેમ આપણા મહાભારતની અંદર કે રામાયણની અંદર આપણે જોઈ શકાય છે કે કુંતી પુત્ર અર્જુન અથવા તો કુંતી પુત્ર યુધિષ્ઠિર, ત્યારબાદ કુંતી પુત્ર કર્ણ, કે પછી દેવકી નંદન વગેરે વગેરે શબ્દો દ્વારા આપણને ખ્યાલ આવે છે કે એ સમયની અંદર પણ દ્રવિડ લોકોમાં બાળકના પાછળ માતાનું નામ જોડાયેલું હતું. તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા. એટલે કે એમ કહી શકાય કે અવકાશનું જ્ઞાન ધરાવતા હતા. ગ્રહો ઉપરથી હોડી ચલાવવાનું કે તરાપા કાંતવાનું, વણવાનું, રંગવાનું, મકાન બાંધવાનું, આવું વિશેષ જ્ઞાન તેઓ ધરાવતા હતા. ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થઈ ગયા. શરૂઆતની અંદર આ જે દ્રવિડ લોકો હતા એ ઉત્તર ભારતમાં રહેતા હતા, પરંતુ ત્યાં ધીમે ધીમે આર્યો લોકોએ ત્યાં વધારા પડતા હુમલાઓ કરતા, આના ઉપર ચડાઈઓ કરતા હતા, એથી એ લોકો હેરાન પરેશાન થતા હતા. એટલા માટે દ્રવિડ લોકો ધીમે ધીમે ઉત્તરથી દક્ષિણ તરફ સ્થાયી થવા લાગ્યા. હાલમાં પણ ચાર રાજ્યની અંદર આ જે દ્રવિડ લોકો છે આપણને જોવા મળે છે. ખાસ કરીને તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, કેરળ છે, કર્ણાટક છે, આવા ચાર રાજ્યની અંદર આ દ્રવિડ પ્રજાઓ હાલમાં પણ રહેલી છે. દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા આ ચાર મુખ્ય ભાષાઓ તેઓ જાણતા હતા. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ ચાર ભાષાઓ તેઓ જાણે છે, અને હાલમાં પણ આ ચાર રાજ્યની અંદર આંધ્રપ્રદેશ છે, કર્ણાટક છે, તમિલનાડુ છે અને કેરળ, આ ચાર રાજ્યની અંદર આ ભાષાઓ બોલવામાં આવે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મીની અભિવ્યક્તિથી સભર છે, એટલા માટે આ તમિલ લોકો ઉર્મી કાવ્યોની અંદર પોતાની જે અભિવ્યક્ત બોલી છે એના દ્વારા તેઓ પ્રખ્યાત પામ્યા છે. અસ્તુ.